पूर्व चीन समुद्र में टापू अंगे चीन और जापान वच्चे विवाद वधी रह्यो छे। बन्ने देशों एक बीजा सामे युद्ध की तैयारी शुरू करी छे। जापाने थोड़ा दिवस पहला ज सुरक्षा ने पगले श्वेत पत्र जारी कर्यु हतु, जेमा तेणे चीन और उत्तर कोरिया ने धमकी आपी हती। एटलू ज नहीं, जापाने पोतानी सेना ने मजबूत बनावा माटे वधु शस्त्रों खरीदवानी पण वात करी हती। इमरान खानना मंत्रिमंडळना 7 सदस्योनी पासे पाकिस्तान सिवाय बीजा देशोनी पण नागरिकता होवानुं सामे आव्युं। आ 7 सदस्यों पासे पाकिस्तान अने विदेशमां अरबों रूपियानी संपत्ति छे। ज्यारे इमरान खान विपक्षमां हता ते समये आ सदस्यो इमरान खानना विरोधमां हता अने सत्तामां आव्या बाद इमरान खानना बोल बदलाई गया। ભારતના પૂર્વ નૌસેનાના અધિકારી કુલભૂષણ જાધવને લઈને પાકિસ્તાનમાં ઘમાસાણ ચાલુ છે। પાકિસ્તાનમાં વિપક્ષોએ ઇમરાન સરકાર પર લગાવ્યો આરોપ। વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકાર અધ્યાદેશ લાવીને કુલભૂષણ જાધવની સજા નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો દેશના કાયદા અને ન્યાય મંત્રાલયે આ આરોપોને કર્યો નકાર્યો છે। વિપક્ષે કહ્યું સરકારે સંસદને લઈ વિશ્વાસને લીધે વિના જ ખરેખર અધ્યાદેશ બહાર પાડ્યો છે। રામ નામના જૂઠણા બાદ નેપાળમાં નવું ગતકડું, ચીનના ઇશારે કામ કરી રહેલી છે નેપાળ। હવે ભારતમાં રોડ રસ્તા અને ડેમનો વિરોધ કર્યો છે। નેપાળે કહ્યું ભારતમાં ડેમ અને રોડ રસ્તા બનાવવાથી નેપાળમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે। સત્ય એ છે કે નેપાળથી આવેલા પાણીના કારણે બિહારના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે। નેપાળના રાષ્ટ્રપતિ પીએમ ઓલીએ પોતાના જ દેશમાં ઘેરાયા। પીએમ ઓલીએ અયોધ્યા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું હતું। નેપાળી સંત સમાજના સંતોએ જનકપુરમાં વિરોધ પ્રદર્શન કર્યું, તો સંતોની માંગ હતી કે તેમણે આપેલું વિવાદિત નિવેદન પરત લે। પીએમ ઓલીએ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી। જાપાન ચીનને આપી શકે છે મોટો ઝટકો। જાપાન સરકાર જાપાનની કંપનીઓને ચીનમાં પાછી બોલાવી, તો જાપાનની કંપનીઓને પાછા લાવવા પૈસા ચૂકવવા લીધો નિર્ણય। જાપાને 57 કંપનીઓને પાછા લાવવા માટે 53.6 કરોડ ડોલરનો કર્યો છે ખર્ચ। એટલું જ નહીં, જાપાને અન્ય 30 કંપનીઓને અલગ અલગ દેશમાંથી જાપાનમાં પાછા લાવવા તેમના યુનિટ્સને પૈસાની ચૂકવણી કરી। પાકિસ્તાનમાં તહેરીકે ઇન્સાફ પાર્ટીના પ્રવક્તાએ પાકિસ્તાની એરલાઇન્સ પર ગંભીર આરોપ લગાવ્યા। એરલાઇન્સનો સ્ટાફ સોનુ ડ્રગ્સ અને કરન્સીની તસ્કરીમાં સામેલ હોવાનું જણાવ્યું, તો દેશના ઉડ્ડયન મંત્રી સરવર ખાને અગાઉ પણ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના 40% પાયલટ બોગસ છે। ટ્રમ્પે ટિકટોક વિરુદ્ધ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં કેમ્પેઇન શરૂ કર્યું। ચીની એપ્સ પર પ્રતિબંધ મામલે ટ્રમ્પે ભારતના વખાણ કર્યા। ચીનની એપ્સ અમેરિકાની નાગરિકોની જાસૂસી કરી રહી હોવાનું ટ્રમ્પનું નિવેદન। ન્યૂયોર્ક ટાઈમ્સમાં પત્રકારે જણાવ્યું કે સૌથી પહેલા ટ્રમ્પના ટિકટોક વિરોધી અભિયાન વિશેની માહિતી તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી। ઝુંબેશની ટેગલાઇન છે ટિકટોક તમારી જાસૂસી કરે છે। બ્રાઝિલમાં કોરોના વાયરસના કહેરને પગલે અર્થતંત્રને થઈ છે મોટી અસર। બ્રાઝિલના પ્રધાનમંત્રીએ કહ્યું કોરોના મહામારીમાં દેશમાં મુકાયેલા અનેક પ્રતિબંધોથી અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે। લોકડાઉન દેશને મોટું નુકસાન કરે છે। ત્યારથી દેશમાં કેટલાક રાજકારણીઓ બળજબરીથી કરફ્યુ કરીને દેશમાં અર્થતંત્રનું ગૂંચળામણ ઊભું કરે છે। ઇઝરાયલમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુના આવાસ બહાર લોકોનું પ્રદર્શન। દેશમાં ભારે ભ્રષ્ટાચાર અને કોરોના વાયરસના સંકટ સામે કોઈ ખાસ પગલાં ન લેવાતા પ્રદર્શનકારીઓનો ઉગ્ર વિરોધ। દેશમાં કોરોનાના કહેર વચ્ચે વધી રહેલા બેરોજગારીથી પરેશાન લોકોએ પ્રધાનમંત્રી સામે વિરોધ ઠાલવ્યો છે, તો ઉગ્ર પ્રદર્શનના પગલે ઇઝરાયેલ પોલીસે પ્રદર્શનકારીઓ સામે પાણીનો મારો ચલાવ્યો।